नमस्ते विद्यार्थी मित्रों, आपणे धोरण 12 नी अंदर पद्य 9 किम वैद्यन प्रयोजनम, किम वैद्यन प्रयोजनम, वैद्यन किम प्रयोजनम, वैद्यनी सी जरूर, वैद्य એટલે डॉक्टर, वैद्य तो को वैद्यनी सी जरूर, वैद्यनी जरूर क्यारे पड़े छे, डॉक्टरनी जरूर क्यारे पड़े छे કે જ્યારે તમે બીમાર થાવ છો ત્યારે, પણ તમે બીમાર જ ન થો તો ડોક્ટરની શી જરૂર. તો અહીંયા પદ્ય 9 આપણે ધોરણ 12 ની અંદર શીખીશું. પ્રસ્તાવના જોઈએ. સંસ્કૃત વિદ્યામાં આયુર્વેદ પણ એક વિદ્યા તરીકે પ્રતિષ્ઠિત છે. આમાં ચરક, સુશ્રુત તથા ભાવપ્રકાશ જેવા અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. આ બધા ગ્રંથોમાં ખૂબ જ સૂક્ષ્મતાથી જે તે વિષયની વિચારણા કરવામાં આવી છે અને તેને સમજવા માટે પૂર્વપરનો સંદર્ભ જાણમાં હોવા જરૂરી થઈ પડે છે. પરંતુ ક્યારેક ક્યારેક કોઈક વિષયની વિચારણા દરમિયાન મુક્તક રૂપે અમુક મૂલ્યવાન વિચાર પણ રજૂ થઈ જતો હોય છે. આવા વિચારો સામાન્ય જનમાનસના મનમાં વસી જતા હોય છે અને ત્યાંથી તેનો લાભ સૌ લોકો લઈ શકે, તેનો લાભ સૌ કોઈ લઈ શકતું હોય છે. પ્રસ્તુત પાઠમાં આયુર્વેદિક વિદ્યાના જુદા જુદા ગ્રંથોમાંથી 7 પદ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. શું કહેશે કે સંસ્કૃત વિદ્યામાં આયુર્વેદ, જે આપણા 4 ઉપવેદો છે, જે 4 મુખ્ય વેદો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, અને 4 ઉપવેદો છે, એ 4 ઉપવેદોમાં આયુર્વેદ શાસ્ત્ર, ધનુર્વેદ, શિલ્પ, સ્થાપત્ય, તો એ જે આયુર્વેદિક ને લગતો ગ્રંથ છે આયુર્વેદ, તો એ ખૂબ પ્રતિષ્ઠિત છે. આમાં ચરક છે, સુશ્રુત છે, ભાવપ્રકાશ જેવા અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. આ બધા ગ્રંથોમાં ખૂબ જ સૂક્ષ્મતાથી જે તે વિષયની વિચારણા કરવામાં આવી છે અને તેને સમજવા માટે પૂર્વાપરનો સંદર્ભ જાણમાં હોવો જોઈએ છે. પણ કોઈક સમયે મુક્તક રૂપે, મુક્તક તમને ખબર છે કે મુક્તક એટલે કાવ્ય પ્રકારનો નાનામાં નાનો એક એકમ. મુક્તક એ મોતી જેવડું હોય છે, મૂલ્યવાન હોય છે. તો મુક્તક સ્વરૂપે જે કંઈ વિચારો છે જન સમાજની અંદર, જન માનસપટ ઉપર, મનુષ્યના મનની અંદર એ વસી જતા હોય છે, તો એનો સૌ કોઈ લાભ લેતા હોય છે. અને એ આરોગ્યની દ્રષ્ટિએ આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ કોઈ પણ ઉદાહરણ કે પાણી અને વાણી વિચારીને વાપરો, તો એવી રીતે નાના નાના જે મુક્તકો છે એમાંથી પણ આપણને કંઈક શીખવા જેવું મળતું હોય છે. તો સ્વાસ્થ્ય જીવનનું પ્રથમ સુખ છે, તેને જાળવી રાખવા માટે કેટલું જ્ઞાન અપેક્ષિત છે. એક બીજું કે ભાઈ પહેલું સુખ તે જાતે ન રહે, આ પ્રચલિત છે. તો એવી રીતે સ્વાસ્થ્ય જીવનનું પ્રથમ સુખ છે, તેને જાળવી રાખવા માટે કેટલું જ્ઞાન અપેક્ષિત છે. અહીં પ્રથમ પદ્યમાં ભોજનને અંતે, દિવસને અંતે અને રાત્રિને અંતે જે પદાર્થોનું સેવન કરવાનું છે તેનો નિર્દેશ છે. દિવસમાં કેટલી વાર ખાવાથી શું શું થાય છે તેની વાત બીજા પદ્યમાં છે. ત્રીજા પદ્યમાં માણસ પોતાનો વૈદ્ય પોતે જ બની રહે છે તે માટેની વાત કરવામાં આવી છે. એ પછી ચોથા પદ્યમાં આયુર્વેદિક શાસ્ત્રનો સિદ્ધાંત રજૂ થયો છે. છઠ્ઠું પદ્ય ચિકિત્સા કરનાર વ્યક્તિની યોગ્યતાનું વર્ણન કરે છે. છેલ્લા બે પદ્યો શારીરિક સ્વાસ્થ્ય માટે વ્યાયામની ઉપયોગિતાને સૂચવનારા છે. અહીં જે ઉપરોક્ત શ્લોકોની વાત કરે છે, પદ્યોની વાત કરે છે, એની અંદર ભોજનના અંતે શું લેવું જોઈએ, દિવસના અંતે શું લેવું જોઈએ, રાત્રે શું લેવું જોઈએ, સવારમાં શું લેવું જોઈએ, કેટલી વાર ખાવું જોઈએ, પોતે પોતાનો વૈદ્ય કેવી રીતે છે, આવી બધી જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણી બધી વાતો કરવામાં આવી છે. આ પદ્યમાં પીરસાયેલું જ્ઞાન
प्राप्त करने तेना अनुसंधान ने केटलो पुरुषार्थ अपेक्षित छे, पाठनो अभ्यास करने तेनो फल तरीके प्राप्त ज्ञाननो आधार लई विद्यार्थी पोताना पोतानी दिनचर्या में जरूरी सावधानी राखे ते अपेक्षित छे। ये शुं कहेशे के तमारे तमारी दिनचर्या केवी होवी जोईए अने पोतानी दिनचर्याना आधारे स्वास्थ्य उपर खूब ज प्रभाव पड़े छे। तो अहीं क्रमशः एक एक आपणे श्लोक जोशुं, શું ખાવું જોઈએ અને કયા સમયે શું ખાવું જોઈએ, તો ભોજનાંતે તક્રમ પીબેત, ભોજનાંતે એટલે ભોજન પછી, ભોજન પછી એટલે ભોજન કર્યા પછી, તો ભોજનાંતે ભોજન પછી તક્રમ પીબેત, તક્રમ એટલે છાસ, પીબેત એટલે પીવી જોઈએ। ભોજનાંતે તક્રમ પીબેત, ભોજન પછી અથવા ભોજનના અંતે તક્રમ પીબેત, છાશ પીવી જોઈએ। દિશાંતે દિવસના અંતે, દિવસ દિશાંતે દિવસના અંતે એટલે સાંજના સમયે શું કરવું જોઈએ, તો પયઃ પીબેત, દૂધ પીવું જોઈએ। દિશાંતે ચ પયઃ પીબેત, દિવસના અંતે દૂધ પીવું જોઈએ। હવે જુઓ આ ક્યારની વાત કરે છે, ભોજનાંતે તક્રમ પીબેત, પીબેત ભોજનના અંતે એટલે કે બપોરે આપણે જે ભોજન કરીએ છીએ, બપોરનું ભોજન કરીએ છીએ ત્યારે શું પીવું જોઈએ, છાશ પીવી જોઈએ। દિનાંતે ચ પયઃ પીબેત, દિનાંતે એટલે દિવસના અંતે, આપણે પછી બપોરે ભોજન કર્યા પછી ક્યારે ભોજન કરીએ છીએ, તો દિવસના અંતે એટલે સાંજે, તો સાંજે શું પીવું જોઈએ, પયઃ પીબેત, દૂધ પીવું જોઈએ, એટલે કે દિવસના અંતે દૂધ પીવું જોઈએ। નિશાંતે વારી પીબેત, નિશાંતે, નિશાંતે એટલે રાત્રિના અંતે, આ શબ્દ સમજજો, રાત્રિના અંતે, હવે રાત્રિનો અંત એટલે તો સવારમાં, તો નિશાંતે રાત્રિના અંતે શું પીવું જોઈએ, વારી પીબેત, પાણી, તો નિશાંતે વારી પીબેત, રાત્રિના અંતે કૌંસમાં લખી દેવાનું સવારમાં, નિશાંતે એટલે કે રાત્રિના અંતે અથવા સવારમાં વારી પીબેત, પાણી પીવું જોઈએ। વૈદ્યના કિમ પ્રયોજનમ, તો પછી વૈદ્યના કિમ પ્રયોજન, તો પછી વૈદ્યની સી પ્રયોજન રૂપે જરૂર, તો પછી વૈદ્યના કિમ પ્રયોજનમ, વૈદ્યની સી જરૂર, ખબર પડી, તો પછી વૈદ્યની કિમ એટલે શું, તો પછી વૈદ્યનું શું કામ અથવા વૈદ્યની શી જરૂર, એમ આનો શબ્દ લખી શકશો, પ્રયોજન, તો વૈદ્યનું શું પ્રયોજન, જો અહીંયા બે રીતે લખી શકશો, કિમ એટલે જો શું શબ્દ વાપરશો, તો કિમ વૈદ્યના કિમ પ્રયોજન, વૈદ્યનું શું પ્રયોજન, તો એ સાચું, વૈદ્યના કિમ પ્રયોજન, વૈદ્યની સી જરૂર, કોઈ જરૂર નથી એમ, તો
એકવાર જોઈ લેશું. ભોજનાંતે તક્રમ પીબેત, ભોજનના અંતે છાસ પીવી જોઈએ. દિનાંતે પયઃ પીબેત, દિવસના અંતે દૂધ પીવું જોઈએ. નિશાંતે વારિમ પીબેત, રાત્રિના અંતે એટલે કે સવારમાં પાણી પીવું જોઈએ. પછી વૈદ્યન કિમ પ્રયોજનમ, વૈદ્યની શું જરૂર, વૈદ્યન કિમ પ્રયોજનમ, વૈદ્યનું શું પ્રયોજન. જો વૈદ્યન કિમ પ્રયોજનમાં વૈદ્યન એટલે કે વૈદ્યની સી તો જરૂર લખવાનું, અને વૈદ્યનું એ જો તમે વૈદ્યનું લખો, નીનું ના સૃષ્ટિ કોઈ પણ લખી શકો, વૈદ્યનું તો શું લખવાનું, તો વૈદ્યનું શું પ્રયોજન, વૈદ્યન કિમ પ્રયોજનમ, તો વૈદ્યનું શું પ્રયોજન. આપણે બીજો શ્લોક જોશું. પહેલા શ્લોકમાં ભોજનના અંતે શું પીવું જોઈએ, દિવસના અંતે શું પીવું જોઈએ, રાત્રિના અંતે શું લેવું જોઈએ એટલે કે શું પીવું જોઈએ, આ બધું કરવા, આ બધું કરતા હોઈએ તો પછી, આ બધાનું આચરણ કરતા હોઈએ તો પછી વૈદ્યની શી જરૂર. હવે બીજું કહેશે, એક ભુક્તમ, એક ભુક્તમ એટલે એકવાર, એક ભુક્તમ એકવાર કરેલું ભોજન, એક ભુક્તમ એટલે એકવાર કરેલું ભોજન, એક ભુક્તમ એકવાર કરેલું ભોજન સદા આરોગ્યમ, સદા આરોગ્યમ એટલે હંમેશા આરોગ્ય, સદા આરોગ્યમ હંમેશા આરોગ્ય જાળવી રાખે છે. અથવા આમ પણ લખી શકો, આરોગ્યપ્રદ છે. તો એકમ ભુક્તમ, એકવાર કરેલું ભોજન સદા આરોગ્યમ, હંમેશા આરોગ્યપ્રદ હોય છે, અથવા આરોગ્ય જાળવી રાખે છે, હંમેશા આરોગ્ય. દ્વિભુક્તમ, બે વાર કરેલું ભોજન બલવર્ધનમ, બળ વધારનાર અથવા શક્તિ વધારનાર. દ્વિભુક્તમ બળવર્ધનમ, બે વાર કરેલું ભોજન બળ વધારનાર અથવા બળ વધારનારું. બળ વધારનારું. ત્રિભુક્તમ સદારોગમ, ત્રિભુક્તમ એટલે ત્રણ વાર કરેલું ભોજન ત્રિભુક્તમ ત્રણ વાર કરેલું ભોજન સદારોગમ. રોગ કરનારું, સદા એટલે હંમેશા, રોગ કરનારું. ત્રિભુક્તમ સદારોગમ, ત્રણ વાર કરેલું ભોજન હંમેશા રોગ કરનારું. ચ અને ચતુર્ભુક્તમ તો મારકમ, ચાર વાર કરેલું ભોજન ચતુર્ભુક્તમ, ચાર વાર કરેલું ભોજન તું તો મારકમ, કેવું છે, મારી નાખનારું. મારકમ એટલે મારી નાખનારું હોય છે, મારી જોઈએ. એક ભુક્તમ
सदारोग्यम, एक वक्त करेलू भोजन हमेशा आरोग्य जाळवी राखे छे। एक उत्तम सदारोग्यम, एक वार करेलू भोजन आरोग्य जाळवी राखे छे, आरोग्यप्रद छे। द्विपुक्तम बलवर्धनम, द्विपुक्तम बे वार करेलू भोजन, द्विपुक्तम बे वार करेलू भोजन बलवर्धनम, बलो वधारनारू छे। त्रिभुक्तम सदा रोगम, त्रण वार करेलू भोजन हमेशा रोग करनारू छे। तमे वारंवार भोजन करो तो तमारी जठराग्नि ઉપર માઠી અસર થાય છે, તો ત્રણ વાર કરેલું ભોજન રોગ વધારનારું છે। અને ચતુર્ભુક્તમ તુ, ચાર વાર કરેલું ભોજન તો મારકમ, મારી નાખનારું હોય છે। સતત ભોજન કરવાના કારણે કઈ બળ વધતું નથી, આરોગ્યપ્રદ જળવાતું નથી, પણ શું થાય છે, શરીરમાં નુકસાન થાય છે। એટલા માટે એક કહેવત પણ છે કે અતિ સર્વત્ર વર્જયે, બધે અતિનો ત્યાગ કરવો, અથવા અતિ તેની ગતિ નહીં। એટલે અહીંયા શું કહેવું છે કે એકવાર કરેલું ભોજન આરોગ્યપ્રદ છે અથવા આરોગ્ય જાળવી રાખે છે। દ્વિભુક્તમ બલવર્ધનમ, બે વાર કરેલું ભોજન બળ વધારનારું છે। ત્રિભુક્તમ સદારોગમ, ત્રણ વાર કરેલું ભોજન હંમેશા રોગ કરનારું છે। અને ચાર વાર કરેલું ભોજન તો મારકમ, મારી નાખનારું હોય છે। ત્રીજો શ્લોક જોશું આપણે તો, યે જનાહા, યે એટલે જી, જનાહા એટલે માણસો, ये जनाहा जे मानसो, हित आहारा, हिताहारा, जो हिताहारा तो हित आहारी, हिताहारा एटले हितकारी, हितकारक भोजन वाला, हिताहारा हितकारी भोजन वाला, मिताहारा एटले, मिताहारा एटले प्रमाणसर, हिताहार एटले हितकारक भोजन वाला, पोताना शरीर माटे जे हितकारी छे। उदाहरण तरीके अमुक व्यक्तिना शरीर ने वधारे पड़तु तेल वाळू छे तो एना शरीर ने वधारे पड़तु तेल वाळू गमतु नथी, અથવા અનુકૂળ આવતું નથી તો એને વધારે પડતું તેલવાળું ન ખાવું જોઈએ। અમુક વ્યક્તિને વધારે પડતું તીખું ન ખાવું જોઈએ, છતાં પણ જો તે ખાય છે તો બીમાર પડે છે। એટલા માટે શું કહેશે, હિતાહાર હિતકારક ભોજનવાળા, મિતાહારા એટલે પ્રમાણસર ભોજનવાળા, મિતાહાર એટલે પ્રમાણસર। મિતાહારી થોડું જનાર, પ્રમાણસર ભોજનવાળા, અતિશય વધારે તમને મનગમતું ભોજન મળે અને વધારે પડતું તમે જમી લો છો તો પણ શરીર માટે નુકસાનકારક છે, એટલે મિતાહારા પ્રમાણસર ભોજનવાળા। ચ અહીંયા શબ્દ છે, ચ એટલે, અને અલ્પાહારા સમયાંતરે થોડું થોડું લેનારા, અલ્પાહારમ એટલે અલ્પ એટલે થોડું થોડું સમયાંતરે, તો અલ્પાહાર એટલે સમયાંતરે થોડું થોડું ભોજન કરવા વાળા, તો અલ્પાહારમ સમયાંતરે થોડું થોડું ભોજન લેનારા, તાન ન એટલે, અથવા વૈદ્ય
ડોક્ટરો વૈદ્યો તાન તેઓને ન ચિકિત્સંતિ ન નકારવાચક છે ચિકિત્સંતિ ન ચિકિત્સંતિ એટલે ચિકિત્સા કરતા નથી ચિકિત્સા એટલે સારવાર હવે આ ન છે અહીંયા લેવાનો ન ચિકિત્સા કરતા નથી અર્થાત સારવાર કરતા નથી આત્મનમ આત્મનમ એટલે પોતાની જાતે જ પોતે જ આત્મનમ ચિકિત્સકાહ અસ્તે આસતે આત્મનમ ચિકિત્સકાહ આસ્તે તો અથવા અસ્તે આત્મનમ અસ્તે તો ચિકિત્સકાહ એટલે ચિકિત્સકો અથવા વૈદ્યો ચિકિત્સક આત્મનમ પોતે જાતે જ અથવા પોતાના જ સ્વયં આસ્તે હોય છે હવે શું કહે છે જો હિતાહારમ અહીં અલ્પવિરામ કરતું જવાનું બધા એમાં તો હિતાહારમ હિતકારક ભોજન વાળા પોતાના શરીરને જે પ્રમાણે અનુકૂળ ભોજન છે એવું ભોજન લેનારા તો હિતકારક ભોજન વાળા મિતાહારમ પ્રમાણસર ભોજન વાળા ચ અલ્પાહારમ સમયાંતરે થોડું થોડું ભોજન વાળા અથવા ભોજન લેવા વાળા શું કરે છે તો વૈદ્યાન તાન ન ચિકિત્સંતિ વૈદ્યો તેઓને ચિકિત્સા કરતા નથી અથવા વૈદ્યો તેઓની ચિકિત્સા કરતા નથી કેમ કે આત્મનમ ચિકિત્સકાહ અસ્તે પોતાના જ સ્વયં પોતે આત્મનમ એટલે કે પોતાના જ સ્વયં એટલે પોતે જ શું હોય છે તો વૈદ્ય અસ્તે પોતાના જ પોતે શું હોય છે વૈદ્ય હોય છે હવે પોતાના જ વૈદ્ય એટલે તમને ખબર છે કે હું આ વસ્તુ ખાઈશ તો મને આ પ્રકારની બીમારી થશે તો તમે વસ્તુ ન ખો તો બીમારી પ્રવેશતી નથી એટલે પોતાના જ પોતે શું હોય છે વૈદ્ય હોય છે ફરીથી એક વખત આપણે ભાષાંતર જોશું જે માણસો આ શબ્દ પહેલો યે જનાહ જે માણસો હિતકારક ભોજનવાળા પ્રમાણસર ભોજનવાળા અને સમયાંતરે થોડું થોડું ભોજન લેનારા તાન તેઓને વૈદ્યાન ન ચિકિત્સંતિ તેઓને વૈદ્યો ચિકિત્સા કરતા નથી અથવા તેઓની ડોક્ટરો અથવા વૈદ્યો ચિકિત્સા કરતા નથી આત્મનમ પોતાના જ ચિકિત્સકા અસ્તે પોતાના જ પોતે સ્વયં શું હોય છે ચિકિત્સકા અસ્તે ચિકિત્સક હોય છે એક વખત ફરીથી આપણે ગુજરાતી જોઈ લઈશું તો યે જનાહ એટલે કે જે માણસો હિતકારક ભોજનવાળા એટલે હિતાહારા હિતકારક ભોજનવાળા મિતાહારા પ્રમાણસર ભોજનવાળા
અને સમયાંતરે થોડું થોડું ભોજન વાળા હોય છે તાન તેઓને અથવા તેની ડોક્ટરો અથવા વૈદ્યો ચિકિત્સા કરતા નથી, તેઓ જાતે જ અથવા તેઓ પોતાના જ વૈદ્યો હોય છે। હવે પછીના જે કંઈ શ્લોકો છે એ ભાગ બેમાં જોશું।